વેલકમ બેક. તો ગુજરાતમાં જે બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચાને આગળ વધારીએ. ભરતભાઈ, જ્યારે બી આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય છે હંમેશા છોકરી ઉપર એક આગળી ચીંધવામાં આવતી હોય છે. ગુનો છોકરીનો જ હોય એ જરૂરી નથી, છોકરો પણ એટલી જ જવાબદાર છે, પુરુષ પણ એટલો જ જવાબદાર છે. તો પુરુષ ઉપર કેમ આગળી નથી ચીંધાતી? પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા આખી, જે આપણા ઘરથી જ વાત કરો કે મારા જ ઘરે મારે ભાણી છે, મારા દીકરીની દીકરી, એ જયારે રોતી હોય તો એને મારા ઘરના એમ કે છે, એ મુય તું સુઈ જા જલ્દી. અને મારા બાબાનો બાબો હશે એ જયારે રોતો તો કે બેટા. તો આ જે માનસિકતા છે પુરુષ અને સ્ત્રીના જે મતભેદો, એ આપણે ઘરથી દૂર કરવાની છે, જરૂર છે. અને આવી જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે હંમેશા આરોપી પોતાનો એક જાણીતો વ્યક્તિ હોય છે કે નજીકનો સંબંધી હોય છે. તો પરિવારના લોકોએ શું ખાસ બાબતો પર જાણકારી રાખવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ? 100% તમે વાત કે પરિવારના સભ્યો જે જ્યારે 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 આપણને ખ્યાલ તો આવી જાય માનસિકતાની ઉપર, તો સમાજની અંદર એટલો બધો ભરોસો ન મેકો જોઈએ. જય સુપર સ્ત્રી ઉપર જે દબાવ ડાલે છે એને આપણે જય સુપર દબાવ ડાલવાની જરૂર છે. સાથે સાથે બીજું એ છે કે ઘરની અંદર વાતાવરણ, જે આપણે ધાર્મિક વાતાવરણ હોવું જોઈએ, સંસ્કાર એ ટાઈપનો આપણે આપવા જોઈએ. તો આપણો બાળક ભવિષ્યમાં આવો ન બને તો એ ટાઈપની પણ ભાવના હોવી જોઈએ. અને બીજી ત્રીજી વસ્તુ એ છે કે આના માટે જવાબદાર છે સિસ્ટમ, ન્યાય પ્રણાલિકા. આજે બેને વાત કરી, કારણ કે હું તો આ કેસની અંદર પોલીસ સ્ટેશન સુધી ગયેલો છું. સાણંદા રેપ કેસની અંદર 2 દિવસ સુધી પોલીસે ફરિયાદ નથી લીધી, અને જ્યારે મીડિયાના માધ્યમથી ડીસીપીએ ફોન કર્યો ત્યારે ફરિયાદ લીધી, તે છતાં સાણંદ પોલીસ સ્ટેશન વાળાએ એને મેડિકલ ચેકઅપ ન કર્યું, અને મેડિકલ ચેકઅપ ન કર્યું એના કારણે બે આરોપી છૂટી ગયા. એટલે સવાલ હશે કે પહેલા તો મહિલાઓને જયારે બહેના ઉપર બળાત્કાર થાય છે ત્યારે મહિલા ખુદ કેસ કરવા માટે તૈયાર નથી, કેસ કરવા માટે જયારે તૈયાર થાય છે તો પોલીસ ફરિયાદ લેતી નથી, પોલીસ ફરિયાદ લે છે તો ડોક્ટરે પણ મેડિકલ સર્ટિફિકેટ આપતો નથી. એટલે આના અંદર કોણ લડાશે? કોણ મહિલાઓને કે ઘરથી માંડીને કે ન્યાય પ્રક્રિયા સુધી મહિલાઓના વિરોધી જ છે. તો બેને જેમ કીધું કે આ સિસ્ટમ ચેન્જ કરીને વાર લાગશે, પણ અત્યારે કાલથી સવારથી આપણે શરૂઆત કરવી પડશે. તો શરૂઆત આપણે કાલથી એ જ કરવું પડશે કે આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. અને ત્રીજી વસ્તુ એ જ કહું છું કે સુપ્રીમ કોર્ટે આદેશ કીધો છે કે 30 દિવસની અંદર તમામ કેસોનો નિકાલ આવે. તો હું તો આપણા મીડિયાના માધ્યમથી ગુજરાત સ્ટેટને હું વિનંતી કરું છું કે અમારે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ન જવું પડે, અને અમારે ગુજરાતમાં જન આંદોલન ન કરવું પડે. તો એટલા માટે અમે અહીંથી તમારા માધ્યમથી ચેલેન્જ કરીએ છીએ કે ગુજરાત સરકાર આની પહેલ કરે, અને ગુજરાતના 3000 જો કેસો પેન્ડિંગ છે એનું 1 મહિનાની અંદર નિકાલ આવે, ખાસ કોર્ટને રચના કરે. અને ખાસ કરી મારે કહેવું છે એડવોકેટને કે જે સરકારી વકીલો છે, આજે દલીલો કરે છે એ દલીલો નથી કરતા, દલાલી કરી રહ્યા છે. તો એના માટે જવાબદારી છે સરકારી વકીલો. તમે અક્ષરધામના આરોપીઓને તમે ફાંસીની સજા અપાવી શકો છો, તમે ગોધરાકરના આરોપીને ફાંસી સજા આપો છો, તો શું મહિલાઓ પર જે થાય છે રેપ એના માટે સરકારી વકીલો શું કરી રહ્યા છે? તો ચેલેન્જ છે આ માટે. અને જાગો, આમાં ગુજરાતની જનતાએ પણ જાગવાનું છે, ન્યાયતંત્રએ પણ જાગવાનું છે, અને મીડિયા વાળા તો જાગૃત છે. એટલા માટે તમે આવ્યા છે. તો મારું એક જ કહેવું છે, ગાંવ ગાંવ સે ઉઠો, બસ્તી બસ્તી સે ઉઠો, ઇસ દેશ કી સુરત કો બદલને કે લિયે ઉઠો. જી રોઝામેન, ફરી ભરતભાઈના સવાલો જવાબ ઉપરથી એક જ સવાલ આવ્યો કે ન્યાયપાલિકા અને સુરક્ષા વ્યવસ્થા પર એક સવાલ ઉભો થાય છે. આ વખતે ગુજરાત સરકારે એક રોમિયો સ્કોડ ની પણ ચાલુ કરવાની એક જાહેરાત કરી છે. વર્ષોથી છે એવું નથી, આપણે આ 31st ટાઈમે નવા બધા ટાઈમે રોમિયો સ્કોડ ચાલુ થઈ જાય છે. પણ જે એમને કહ્યું કે પેલા મારે ડીસીપી ને કેવું પડ્યું ને પછી કમ્પ્લેન લેવી પડી, એના કરતા વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે કમ્પ્લાયન્સ ટીમ હોય એ કમ્પ્લાયન્સ ટીમ ને કમ્પ્લેન કરવાની, અને કમ્પ્લાયન્સ ટીમ પોતાની રીતે પછી આખું ચેક કરે. અને બીજી એક્ઝામ્પલ કે અમારા જેને કે બિઝનેસમાં તમે માર્કેટ રિસર્ચ કરો, અમારો પ્રોડક્ટ કેમ ચાલતો નથી, તો અમારો જ પોતાના માણસ જઈને જોઈ કે કેમ નથી ચાલતો અને એ રિપોર્ટ આપે, તો એનાથી અમને ખબર પડે છે કે શું છે. સિમિલરલી પોલીસ વાળા એ લોકોના જ માણસો મોકલવા જોઈએ, અને પેલો જેને કે કમ્પ્લેન કરાવી જોઈએ, પછી જોઈએ કે પીઆઈ કમ્પ્લેન કરે છે કે નથી કરતો, એટલે ખુફિયા માણસ મોકલવાના, અને ખબર પડે કે અગર પીઆઈ કમ્પ્લેન નથી લેતો દેટ મીન્સ કે એની પર સ્ટેપ લેવાય. આ તો લોકો વેટ કરે છે કે પ્રજા આવશે, પ્રજા કહેશે ને પછી અમે કરશું, ને પછી કોઈ મિનિસ્ટર નો ફોન આવશે તો પ્રેશર આવશે તમે નહીં કરીએ. અને એટલે આ બધું જે થઈ રહ્યું છે, એટલે ઇટ ઇઝ બેટર કે અગર જે પોલીસ તંત્રની સાહેબે વાત કરી તો આ રીતે પોલીસ તંત્ર એટલે આ રીતે તો કામ કરી શકે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે એમને બહુ સરસ વાત કરી, એક તો કે વિક્ટિમ જે કહ્યું કે આપતા નથી, કારણ કે વિક્ટિમ પ્રોટેક્શન જેવું છે નહીં, નથી વિક્ટિમ પ્રોટેક્શન કે નથી વિટનેસ પ્રોટેક્શન, કારણ કે જેવો પેલી અગર ફરિયાદ કરવા જાય છે, ફરિયાદ લેવા બી જાય છે, તો પેલો બેલ પર છૂટી જાય ગુનેગાર, અને પછી એને ધમકીઓ આપે, એટલે પેલી બિચારી છોકરી કેવી ગભરાઈ જાય. એટલે આ પોઈન્ટ ની બહુ ખરાબ વાત થઈ રહી છે જે મારે કહેવી છે કે અત્યારે જે આપણે જેને કે રેપ થાય ને જે એમને કહું કે અમે મેડિકલ થઈ નહીં, પણ મેડિકલના પ્રોસિજર્સ નથી હેન્ડલ થતા. જે આપણે અત્યારે મેડિકલ પ્રોસિજર્સ કરીએ છીએ ને, બિચારી અગર કોઈ છોકરીનો રેપ થયો, અનમેરિડ છોકરીનો રેપ થયો હોય, અમે દુઃખી હોય, અમે મેન્ટલ ટોર્ચર હોય, અને તમે જે મેડિકલ પ્રોસિજર્સ આજની તારીખમાં કરે છે, અત્યારથી મારથી કહેવાય નહીં કેવા પ્રોસિજર્સ છે, પણ એ ધીઝ આર ઓલ ફિઝિકલ પ્રોસિજર્સ.
એ છોકરીની કઈ હાલત થાય? જરા આપણે આટલી ટેકનોલોજીની વાત કરીએ છીએ તો હવે બીજા પ્રોસીજર્સ આવે છે જેમાં ટેકનોલોજી યુઝ કરીને યુ કેન ગેટ ધ રિઝલ્ટ. તો એ ફિઝિકલ પ્રોસીજર્સ તમે કેમ કરો છો? અને એ ફિઝિકલ પ્રોસીજર્સ બેથી ડોક્ટર પર ડિપેન્ડ થાય કે હી વિલ ચેક ઇટ ફ્રોમ હિઝ રાઈટ, એટલે જે ડોક્ટરની જજમેન્ટ હોય એ રીતે થાય. તો આ તો કોઈ પ્રોસીજર છે મેડિકલ ટેસ્ટના? એટલે આ બધું આ યુનાઇટેડ નેશન્સે કહ્યું છે કે આ રીતે મેડિકલ ટેસ્ટ રેપ વિક્ટિમને ના થાય. અને આવી વખતે જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે સમાજ તરફથી એક ઘણી વખત આ મુદ્દો ઉઠ્યો છે કે એક પહેરવેશ ઉપર સવાલ ઉઠ્યો છે છોકરીઓના. આપણે છોકરાઓ આપણે કૂદી જઈએ કે હા પહેરવેશ હતો એટલે કૂદી ગઈ. જી રોઝાનબેન, ભરતભાઈ સમયનો અભાવ છે એટલે તમે બંને અહીંયા આવ્યા સ્ટુડિયોમાં ચર્ચા કરી તે માટે આપણે બંનેનો આભાર. આપનો પણ આભાર. નમસ્કાર. તો અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.